મોટી રકમના જે ડિફોલ્ટર છે પ્રોપર્ટી ટેક્સ નથી ભરતા, આખરે આપણે શું ઉપાય અજમાવ્યો છે, કઈ રીતે આખી આ યોજના વર્ક આઉટ થશે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત મોટી રકમનો ટેક્સ ન ભરનાર જે કરદાતા છે તેની ઉપર કલેક્ટરશ્રી દ્વારા બોજો નોંધવામાં આવ્યો છે. માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સ ન ભરનારની ખેર નથી. કોર્પોરેશને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. 42-43ની નોટિસ આપ્યા બાદ પણ, જીપીએમસી એક્ટની કલમ 42-43ની નોટિસ આપ્યા બાદ પણ જે કરદાતા ટેક્સ નથી ભરતો, વારંવાર નોટિસો આપ્યા પછી પણ ટેક્સ નથી ભરતા, તેને મિલકતની હરાજી સુધીનો ઓપ્શન તો અવેલેબલ છે જ, પરંતુ સૌ પ્રથમ વખત 7/12 એટલે કે કલેક્ટરશ્રીની હેલ્પથી જે તે પ્રોપર્ટીમાં બોજો નોંધાવવાની કામગીરી સ્ટાર્ટ કરી છે. પ્રાયોગિક ધોરણે એક મિલકત ઉપર આ રીતે ઝોનના ડીવાયએમસી દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો. ત્યારબાદ એ ઓર્ડરના અનુસંધાનમાં મામલતદાર દ્વારા જે તે પ્રોપર્ટી ઉપર બોજાની કાચી નોંધ નોંધવામાં આવી. હવે 30-60 દિવસમાં આ કરદાતાએ ત્યાં નોટિસનો જવાબ આપવાનો હોય છે મામલતદારને, અને જો આ 30-60 દિવસમાં એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સનું લેણું ચૂકવી દે તો કોર્પોરેશન એને નો ડ્યુ ટેક્સ સર્ટિફિકેટ આપશે. એ નો ડ્યુ ટેક્સ સર્ટિફિકેટથી જે તે કરદાતાએ મામલતદારને આપવાનું રહેશે અને મામલતદાર ટેક્સ ભરી ગયો છે એવી કાચી નોંધ પાડશે. પરંતુ જો 60 દિવસની અંદર કરદાતા ટેક્સ નહીં ભરે અથવા તો જવાબ નહીં આપે મામલતદારને, તો ચોક્કસપણે તેની પાકી એન્ટ્રી થશે. એકવાર 7/12 આવી ગયા પછી જ્યારે પણ એ મિલકતનું ટાઇટલ ડિફેક્ટિવ થઈ જાય છે અને જ્યારે પણ મિલકત વેચવા જાય ત્યારે સૌ પ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ ભરવો જ રહ્યો, નહીતર એ મિલકત ડિફેક્ટિવ ટાઇટલને કારણે વેચી નહીં શકે. આમ એક રીતે કહું તો આ મિલકત ઉપર એક જાતની સિક્યોરિટી થઈ જાય છે અને આગામી દિવસોમાં આની એક પ્રોપર SOP સંલગ્ન અધિકારી જોડે બેસીને નક્કી કરવામાં આવશે અને દરેક ઝોનમાં આવી મોટી રકમની પ્રોપર્ટીઓ ઉપર આ રીતે કલેક્ટરશ્રીમાં બોજો નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવશે.